નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે વાત કરવાના છીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ પર. 24 જાન્યુઆરીએ 2008થી આ ઉજવણી છે તે શરૂ કરવામાં આવી હતી, રાષ્ટ્રીય બાલિકા દિવસની, નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે. શા માટે ઉજવણી કરવા શરૂઆત કરવામાં આવી તે પ્રકારે વાત કરીએ તો ભારતમાં જે ઇતિહાસની આપણે વાત કરીએ તો એક મોટો બદલાવ મહિલા સશક્તિકરણ ક્ષેત્રે થયો હતો, જેમાં ઇન્દિરા ગાંધીની આપણે વાત કરીએ તો તેમણે આ તારીખે શપથ લીધા હતા, પ્રધાનમંત્રી તરીકેના શપથ તેમણે લીધા હતા 24 જાન્યુઆરી. અને તેથી જ 2008થી આની શરૂઆત કરવામાં આવી નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે તરીકે, રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે તેની ઉજવણી કરવામાં આવી. મુખ્ય ઉદ્દેશ્ય જે પ્રકારે દીકરીઓને જે અસમાનતા અને આ સિવાય તેમના અધિકારો છે તેમના પ્રત્યે જાગૃત કરવા માટેનો મુખ્ય ઉદ્દેશ્ય આ થકી કરવામાં આવતો હોય છે. અને રાજ્ય સરકાર દ્વારા પણ અને કેન્દ્ર સરકાર દ્વારા પણ અનેક કાર્યક્રમો છે તે કરવામાં આવતા હોય છે. ખાસ કરીને રાજ્ય સરકારની વાત કરીએ તો આ વર્ષે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભા ગૃહમાં ખાસ આજે આયોજન કરવામાં આવ્યું છે આ દિવસને લઈને. ગુજરાત વિધાનસભામાં જે ધારાસભ્યો જે રીતે સંચાલન કરતા હોય છે, જે રીતે વિધાનસભા ગૃહ ચાલતું હોય છે, તે જ પ્રકારે આજે વિધાનસભા ગૃહ ચાલવાનું છે. તેમાં તમામ દીકરીઓ ભાગ લેવાની છે અને દીકરીઓ ધારાસભ્યોની જેમ આજનું આ ગૃહ છે તે ચલાવવાના છે. એટલે એક પ્રયોગ કરવામાં આવ્યો છે દીકરીઓને તેમના જે અધિકારીઓ છે તેમના પ્રત્યે જાગૃત કરવા માટે. એટલે રાજકીય ક્ષેત્રે હોય કે તમામ ક્ષેત્રે અત્યારે દીકરીઓ ક્યાંક ક્યાંક વધુને વધુ આગળ નીકળી રહી છે. અને તેને જ લઈને મહિલાઓ થકી દીકરીઓ થકી અન્ય જે લોકો છે તેમને પણ, અન્ય જે વર્ગ છે તેમને પણ જાગૃત કરવા માટે ખાસ આ જે કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. અને ખાસ આ દિવસ તેના માટે જ ઉજવવામાં આવતો હોય છે. તો અલગ અલગ કાર્યક્રમો અલગ અલગ વિસ્તારમાં પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે આપણે એ જ વાત કરીશું દીકરીઓ માટે શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગાર અર્થે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કેવા કાર્યો કર્યા છે અને શું શું પ્રગતિની જરૂર છે, કેવા કેવા કાર્યક્રમોની હજુ પણ જરૂર છે, કેવી કેવી જાગૃતતાની જરૂર છે, આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે. મહેમાનની આપણે ચર્ચાની શરૂઆત કરીએ. રૂચિકા કક્કડ એડવોકેટ આપણી સાથે જોડાયા છે. ત્યારબાદ ડૉક્ટર ચંદા પટેલ મહિલા અગ્રણી છે તે આપણી સાથે જોડાયા છે. અને સાથે ડૉક્ટર ઉષા ઉપાધ્યાય કે જે પૂર્વ ડીન છે ગુજરાત વિદ્યાપીઠ. સ્વાગત છે આપનું ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં તો નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે, સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા, ટૂંકમાં દીકરી બાલિકા દિવસ જે ઉજવવાની શરૂઆત કરવામાં આવી, શું કહેશો? કેટલો જે ઉપયોગી છે આ દિવસ જે લોકોમાં જાગૃતિ લાવવા માટે, નાની નાની પ્રતિક્રિયા ત્રણેય પાસેથી શરૂઆત કરી ડૉક્ટર ચંદા આપનાથી. નમસ્કાર. સૌથી પહેલા આ એક મોટી ગર્વની, આજનો એક સ્પેશિયલ દિવસ બાલિકાને યાદ કરીને કે બાલિકાના વિચાર માટે કંઈક કર્યું કે ના, બાલિકાને માટે કંઈક આપણે કરવાનું છે. સ્પેશિયલ ડે તરીકે તેને ઉજવવામાં આવ્યો છે, તો આપણા સૌના માટે મહિલા તરીકે ગૌરવની બાબત છે કે આ દિવસને આપણે બાલિકા દિવસ તરીકે ઉજવીએ છીએ. અને આ દિવસની શરૂઆત કરવા બદલ તેમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આ દિવસને આપણે બાલિકા દિવસ તરીકે ઉજવી અને સમાજમાં અને દેશમાં એક બાલિકાનું સ્થાન મજબૂત કર્યું છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. જી ડોક્ટર રૂચિકાજી, આપનું શું મંતવ્ય રહેશે? સી, નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ઉપર આપણે બધા જ એક બાલિકા હતા, અત્યારે એડલ્ટ થઈ ગયા છે, તો બધાને જ ખૂબ ખૂબ અભિનંદન. એ માં, બેન, દીકરી, વાઇફ જે ભી હોય, સિસ્ટર, કેમ કે બધા જ એના માટે સરાહનીય છે. અને આ દિવસ કેમ ઉજવવો પડે છે, કેમ આપણે એવું નથી સમજી શકતા કે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવી શકીએ? હવે તો ગવર્નમેન્ટે ભી એ જે છે 1994માં નિયમ લેવો પડ્યો છે કે પ્રિકન્સેપ્શન એન્ડ પ્રી નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સથી તમે જે છે એ બેન કરી શકો છો. તો આવું બધું શું કામ જરૂર પડે છે? કેમ તમે એક બેન, માં, બેન, દીકરીની જરૂર નથી આગળ જનરેશન વધારવા માટે? એટલે આ બધી વસ્તુ જ્યારે એને રાઇટ ટુ એજ્યુકેશન હોય, રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન હોય, ઇક્વલિટી બિફોર લો હોય, બધું જ જરૂરી છે. એટલા માટે આ એક આપના માધ્યમથી એક જાગૃતિ ફેલાવી છે કે ખરેખર દિવસ ઉજવવો ન પડે. આપણે જ્યારે 9 દિવસ નવરાત્રિનો ઉપવાસ કરીએ છીએ તો તમે દેવીને કેમ પૂજો છો? તમે દેવીને જ ના પૂજો, માતાજીને જ ના પૂજો? જ્યારે તમને આવો દિવસ જ ઉજવવામાં આવે છે તો એને પૂજવાની જ જરૂર નથી, તો શું કામ તમે માતાજીનો આટલા બધા શું કુળદેવીને પૂજો છો? અને આ બધી જરૂર જ નથી જો તમે એ ના જ સમજી શકતા હોય તો. ઉષાજી, આપે બંનેની વાત સાંભળી, આપ આમાં કંઈ નવું એડ કરવા માંગશો ખાસ આ દિવસને લઈને? હા, બાલિકા દિવસની ઉજવણી ખૂબ જરૂરી છે અને ખૂબ મહત્વની પણ છે, કારણ કે માતૃશક્તિનો મહિમા આપણે ખૂબ કરીએ છીએ. આદિકાળથી આપણે ત્યાં દેવોને જ્યારે અસુરોથી મુક્તિ મેળવવી હતી
અસુરોથી સ્વર્ગને બચાવવું હતું તો એમણે માતૃશક્તિનો આશ્રય લીધો હતો અને માતૃશક્તિએ એમને જે તેજ અને શક્તિ આપ્યા તો સ્વર્ગનું રક્ષણ થઈ શક્યું હતું. એટલે વિશ્વમાં ભારત જ નહીં પણ વિશ્વભરની અંદર જે સપ્તમી પૂજા થાય છે તો આ સાત માતાઓ આપણી એમાં બાલિકા સ્વરૂપ એને જો આપણે સ્વીકારીએ નહીં તો પછી માતૃશક્તિનો મહિમા કરવાનો વ્યર્થ છે. અને સાહિત્યમાં પણ કહેવાયું છે કે જે કર જુલાવે પાર રૂપે જગત પર શાસન કરે. એટલે સંસ્કારનું ધરોવાળીઓ એ માતા છે અને બાલિકા સ્વરૂપે જો આપણે એનું સ્વીકારીએ તો માતૃશક્તિ છે એના છત્રની છાયા આપણને મળવી મુશ્કેલ છે. એટલે જે રીતે હમણાં જ એ રીતે ભ્રૂણ હત્યા, કન્યા ભ્રૂણ હત્યા એ અટકવી જ જોઈએ, કન્યા કેળવણી એનું પણ સ્વાગત થવું જોઈએ. સાથે સમાજમાં સ્ત્રીનું જે માન છે, સન્માન છે અને એને અપાતી જે વિવિધ પ્રકારની તાલીમ છે એ સૌનું મહિમા આપણે કરવો જોઈએ. તો જે પ્રકારે અત્યારે આપણે વાત કરી, પ્રાથમિક પ્રતિક્રિયા અત્યારે લીધી, હવે શરૂઆત કરી, અલગ અલગ પ્રશ્નો પણ છે. આ દિવસ ઉજવવો પડે છે એનું પણ એક કારણ છે, આ દિવસ શા માટે ઉજવવો પડે છે, કારણ કે હજી પણ આપણા દેશમાં જે સ્ત્રી ભ્રૂણ હત્યાની વાત હોય, અસમાનતાની વાત હોય, આ સિવાય જે દીકરીઓના અધિકારો છે કે જેમને ખ્યાલ નથી હજી પણ, તેમને જાગૃત કરવાની વાત હોય, આ તમામ બાબતને લઈને કાર્યક્રમો છે તે કરવામાં આવતા હોય છે અને તેની ખાસ જરૂર પણ છે. તો જાગૃતતાની કેટલી જરૂર છે, રુચિકાજી આપનાથી આગળ વધીએ. અધિકારોની વાત કરીએ, દીકરીઓને તેમના અધિકારીઓ જે મળ્યા છે પરંતુ તેમને ખ્યાલ નથી, એ લાવવા માટે, એમને જાગૃત કરવા માટે કેવા કાર્યક્રમો કરવા જોઈએ અને આપની દ્રષ્ટિએ હજી દીકરીઓ માટેના જે અધિકારો તેમને કેટલા પ્રમાણમાં ખ્યાલ નથી અને શા માટે ત્યાં સુધી નથી પહોંચી શકે, શા માટે દીકરીઓ નથી જાણી શકી કે મને આ પણ અધિકાર છે? સી, ક્યાંક ને ક્યાંક ઇલિટરસી, ક્યાંક એમ્પ્લોયમેન્ટ, પણ સાથે સાથે હવે એવું આપણે સાંભળીએ છીએ કે હવે ધીમે ધીમે જે છે ફંડામેન્ટલ રાઇટ્સ, ડ્યુટીઝ અને કોન્સ્ટિટ્યુશનમાં જે આપણા અધિકાર છે દીકરીઓના એ એડ કરવામાં આવશે, જેથી જે અધિકાર છે દીકરીઓને ખબર પડે. કેમ કે રાઇટ ટુ સ્પીચ, આજે કંઈ પણ દીકરી બોલતી હોય, આજે કોઈ હોદ્દા ઉપર હશે કે ડેઝિગ્નેશન હશે તો જ એ બોલી શકશે, બાકી તો એને એમ કે ભાઈ તારું આ કામ નથી, તું કમાતી નથી, તને ખબર નથી પડતી, તને શું ખબર પડે, તે ક્યાં બહારની દુનિયા જોઈ છે. આ બધું જે જ્યારે મોઢું બંધ કરવામાં આવે છે, માટે થઈને રાઇટ ટુ સ્પીચ, રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન, ઇક્વલિટી બિફોર લો, આપણે ઇક્વલ રાઇટ્સની વાત ક્યાંક ને ક્યાંક ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત આવે તો એ લોકો જે છે મેનની હોય તો ત્યાં વિમેનને દબાવી દેતા હોય છે. અચ્છા, કોઈ દીકરીઓ ક્યાંય ભી જોબ કરવા જાય એ જોવાનું કે ત્યાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી છે કે નથી, કેમ કે અત્યારે એ જોવામાં નથી આવતો, ખાલી એ લોકોને જે છે એમ્પ્લોયમેન્ટ, એ લોકોને પગાર કેટલો હોય છે એ જ જોવામાં આવે છે. કેમ કે જો એ નહીં જોવામાં આવે તો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી છે કે નહીં, કેમ કે અત્યારે જે છે મેન્ડેટરી છે, બધી જ જગ્યાએ જોબ જ્યાં હોય ત્યાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી હોય જ છે. અચ્છા, કોઈ મેરિડ વુમન છે અને જે ડોક્ટર ચંદા મેમ મારા કરતા વધારે કહી શકશે એના માટે કે પ્રી કન્સેપ્શન અને પ્રી નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ છે જે 1994માં આવી હતી અને એમાંથી આપણો જે ફિમેલ ફિટિસાઇડ હોય કે તમે જેન્ડર જાણવા માટેનું હોય તો 1994માં બેન કરી દેવામાં આવેલું છે, કદાચ કોઈ કમ્પ્લેન કરે તો એની ઉપર કાર્યવાહી થઈ શકે છે. એટલે ઘણા બધા આવા જે રાઇટ્સ છે, સતી પ્રિવેન્શન એક્ટ છે, પહેલા હતું જે સતી ધર્મ હતો અને એ લોકોને જે છે એના હસબન્ડની સાથે મૃત્યુ અગ્નિમાં સળગીને આપી દેવું પડતું હતું, પણ અત્યારે સતી પ્રિવેન્શન એક્ટ છે. સાથે સાથે એ લોકોના જે બંધારણમાં બી આર્ટિકલ્સ ઘણા બધા છે જે એ લોકોએ ધ્યાને લેવા, સાથે સાથે એ બી જોવાનું કે ક્યાંય બી પોલીસ સ્ટેશનમાં અગર મહિલા જાય છે તો તમને ત્યાં પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે તો તમને ખબર હોવી જોઈએ કે મહિલા હોય તો જ તમારે ત્યાં પોલીસ સ્ટેશનમાં અંદર જવાનું ને વાત કરવાની, ના હોય તો તમારો અધિકાર છે કે તમે પૂછો. સાથે સાથે સવારે 5 વાગ્યા પછી અને રાતે 7 વાગ્યા પહેલા એ ત્યારે જ એ લોકો એરેસ્ટ કરી શકશે, એ પછી એરેસ્ટ કરી નહીં શકે કોઈ બી મહિલાને. એટલે આ અમુક જે બેઝિક વસ્તુ છે એ મહિલાઓને ખબર હોવી જોઈએ, કેમ કે ઘણી મહિલાઓ એવી છે કે એ લોકોને ખબર છે પણ એ લોકો બોલી નથી શકતા. કેમ? તમારો હક છે, તમારા લીગલ રાઇટ છે, તમે બોલી શકો છો. એટલે અમુક જે ડેઝિગ્નેટેડ લેડી છે, ધારો કે ઉષા મેમ છે, ચંદા મેમ છે, ક્યાંક અમે જાશું તો અમારો અવાજ એ લોકો સાંભળશે, પણ જે બિચારી
કે જેને કઈ એને બિચારી તો ના જ કહેવાય. આજે તમે એવું એક માતૃશક્તિ, જેમ ઉષા મેમે વાત કરી, ચંદા મેમે વાત કરી, જ્યારે એક દેવીય શક્તિ છે, તમે એને શક્તિ રૂપે એને ભજો છો, એને જે છે શ્રદ્ધાથી તમે એને આગળ પૂજા અર્ચના બધું કરો છો, અને જ્યારે એક લાજની વાત આવે છે ત્યારે એની લાજ રાખવાની બદલે એને તમે મજાક ઉડાવો છો. આ જ એક વસ્તુ છે એને જાગૃત કરવા માટે જે આવી ટાઈપના ઇન્ટરવ્યુઝ, ડિબેટ્સ અથવા તો આવા સેમિનાર્સ જે છે એ જરૂરી, ખૂબ જ જરૂરી બને છે. એ જ જરૂરી બને છે. સ્ત્રી ભ્રૂણ હત્યાની પણ વાત કરી, એ પણ એક મોટો પ્રશ્ન હજી પણ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે. ડૉક્ટર ચંદા છે, સ્ત્રી ભ્રૂણ હત્યા અત્યારે જે વાત કરીએ તો ચોક્કસથી પ્રમાણ તેનું ઓછું થયું હશે, પરંતુ આ સવાલ હજી ઓછો નથી થયો. એ સવાલ હજી ચાલ્યો જ આવે છે, પરંતુ અત્યારે મોટા ભાગમાં ખાસું બધું આમાં સુધારો આવ્યો છે. કારણ કે 94 પછી જે એકદમ કડક કાયદો આવ્યો, જેના કારણે આપણે જોયું છે કે ઘણા ડોક્ટરના લાયસન્સ પણ જપ્ત થયા છે, એટલે મેડિકલ રીતે તો આ સ્ટ્રીકલી બંધ જ છે અત્યારે, અને આમાં અત્યારે ચોક્કસપણે સરકારે પગલાં લીધા જ છે. એના આપણે પરિણામો પણ જોયા છે કે ઘણી ઘણી જગ્યાએ, પહેલા તો કેવું હતું કે પરીક્ષણ કરાવી અને સીધે સીધા એ લોકોને ના જરૂર હોય તો અબોર્ટ કરાવી લેતા હતા, પરંતુ સરકારે જે આ કાયદો કાઢ્યો એના થકી નારીને સન્માન મળ્યું છે, અને પહેલાથી સૌથી પહેલા તો એને જન્મવાનો અધિકાર મળ્યો છે. આ અધિકાર આપવા માટે અને આ કાયદો લાવવા માટે ખરેખર સરકારને વંદન કરીએ છીએ કે જેના થકી કે સ્ત્રીને જન્મવાનો પોતાનો એક અધિકાર મળ્યો છે. એટલે હવે બહુ જ બધા કેસમાં ભ્રૂણ હત્યા થતી તો અટકી જ ગઈ છે, અને બેને વાત કરી એમ રૂચિકા બેને કે નારીનું સન્માન હજી આપણે ક્યાંક ને ક્યાંક ઓન પેપર જ થઈ રહ્યું છે. એટલે વાસ્તવિકતામાં જ્યારે લાવવું હોય છે ત્યારે થોડુંક ક્યાંક ને ક્યાંક અઘરું પડે છે, અને ક્યાંક ને ક્યાંક આ લોકોને એ કરવામાં ક્યાંક નાનપ લાગતી હોય છે. વાત કરીએ કે અત્યારે આપણને આ ફેસ નથી કરવું પડતું, પણ જ્યારે છેલ્લી નાના ગામડામાંથી લઈને કે નાના સેન્ટરોમાં જ્યારે ત્યાં મહિલાઓની સ્થિતિ જોઈએ છે તો ત્યાં હજી પણ ઘણું બધું અઘરું છે, અને ત્યાં આપણે સુધારાની જરૂર છે. અને અત્યારની સરકારને ખાસ વંદન, સુધારા લાવવા માટે પ્રયત્ન કરી રહી છે અને એના પરિણામો પણ મળી રહ્યા છે. પણ અત્યારે ઘણું બધું એના માટે સપોર્ટિવ થઈ રહ્યું છે, તો આ બધા માટે સરકારને અને અત્યારના જે પણ પગલાં લેવાઈ રહ્યા છે એના માટે આપણે એને અભિનંદન અને વંદન કરીએ છીએ. અને સૌથી પહેલા તો આપણે સૌ એકબીજાની મહિલાઓને સન્માન કરવું પડશે, એકબીજાને કે ને સૌનો સાથ સૌનો વિકાસ, એની જેમ મહિલાઓ આગળ આવી અને પોત એકબીજાનો હાથ સહકાર કરી અને આપણાથી શરૂઆત કરવી પડશે. જ્યાં પણ કોઈ એમ લાગે કે આ મહિલાને ક્યાંક ને ક્યાંક જરૂર છે અથવા તો ક્યાંક ને ક્યાંક રૂંધાઈ રહી છે તો આપણે જ એની મદદ કરવી પડશે. ઘણી વખતે જોયું હતું કે સ્ત્રીની ઈચ્છા ના હોય છતાં ફેમિલીના પ્રેશરથી એને ચાઇલ્ડ તો આ બધું ક્યારે બનતું હતું કે જ્યારે માનો કે કોઈ સાસુ જ એને પ્રેશર કરતી હતી કે ના આપણે આ નહીં જોઈએ, તો મહિલા જ મહિલા માટે દુશ્મન બનીને ક્યાંક ને ક્યાંક સમાજમાં ઉભી રહે છે. તો આપણે સૌ મહિલાઓ જ પહેલા તો આમાં જાગૃત થવાની જરૂર છે, તો ચોક્કસથી આપણે આમાં સારા પરિણામો મેળવી શકીશું. જી ચોક્કસથી. ઉષાજી, શિક્ષણની વાત કરીએ, શિક્ષણમાં જે અસમાનતાઓ પહેલા જોવા મળતી હતી પરંતુ સમય જતાં તેમાં પણ બદલાવ આવ્યો. અત્યારે શહેરમાં તો આપણે જોતા જોઈએ છે કે તમામ જે દીકરીઓ છે કે જે ભણી રહી છે આગળ પણ વધી રહી છે, પરંતુ રૂરલ લેવલે વાત કરીએ, ગામડા લેવલે વાત કરીએ કે જ્યાં જેમને ભણવું છે પરંતુ એવી સુવિધાઓ નથી કે પછી માતા પિતા તેમને સપોર્ટ નથી કરતા, પરિવાર સપોર્ટ નથી કરતા, શિક્ષણની દ્રષ્ટિએ કેવી અસમાનતા હતી અને તેમાં બદલાવ આવ્યા છે અત્યારે? શિક્ષણની દ્રષ્ટિએ ઘણા બદલાવ આવ્યા છે, અને એમાં એસએનડીટી યુનિવર્સિટી મુંબઈ ત્યાં જે પહેલ થઈ અને બધી જગ્યાએ શિક્ષણની દ્રષ્ટિએ તો ઘણા બધા ફેરફારો થયા છે. બાલિકાઓને કન્યા કેળવણીને માટે ગુજરાત સરકારે પણ ઘણું બધું કામ કર્યું છે, અને રાષ્ટ્ર કન્યા માટે ઘણું ધ્યાન અપાઈ રહ્યું છે. પણ મારી સાથે સાથે એમ કહેવું છે કે વ્યવસ્થાઓ છે, કાયદાઓ છે, નિયમો છે, બધું જ મહિલા સશક્તિકરણને માટે આજે કામ કરી રહ્યું છે, પણ જે રીતે દીપક સારી રીતે પ્રજ્વલિત થાય અને એને પવન બુઝાવી ન નાખે, બે હાથની હથેળીઓ એની સુરક્ષા એની આજુબાજુમાં મૂકીએ છીએ, તો કાયદો, વ્યવસ્થા, નિયમો એ એક હથેળી છે, તો બીજી હથેળી છે એ પરિવાર અને સમાજની છે. પરિવાર અને સમાજ એનો માઇન્ડસેટ બદલાય અને કન્યા કેળવણીને માટે અને કન્યાની પ્રગતિને માટે
કે જો હકારાત્મક રીતે વિચારે તો જ આ બે હાથને જે સુરક્ષા ચક્ર રચે એનાથી જ બાલિકાનો વિકાસ થવાનો છે, અને બાલિકાનો વિકાસ થશે એ સારી ઉચ્ચ કેળવણી પામશે તો એનામાં જે સકારાત્મકતા અને જે ઉર્જા આવશે એ રાષ્ટ્રને પણ ખૂબ આગળ લઈ જશે. એટલે કન્યા કેળવણીમાં સુધારો જ પણ હજુ ઘણું બધું કરવાનું બાકી છે. ખાસ કરીને સમાજમાં જે રૂઢિગત રીતે વિચારણા થાય છે આગળ ભણીને શું કરવું છે, છોકરો નહીં મળે, આ દરેક જગ્યાએ બોલાતું વાક્ય છે. તો એ માઇન્ડસેટ નહીં બદલાય ત્યાં સુધી ઉચ્ચ શિક્ષણના દરવાજા પૂરેપૂરા ખુલી ગયા છે એવું કહી શકીશું. જી ચોક્કસથી. અત્યારે નાનપણથી જ વાત કરીએ તો ઋષિકાજી, નાનપણથી જે દીકરી છે તેને આગળ વધારવા માટે તમામ જગ્યાએ પડકાર આપી શકે તે રીતની તૈયાર કરવા માટે નાનપણથી માતા પિતાએ, પરિવારે કે પછી તમામ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? સમય જતાં બદલાવ આવી રહ્યા છે, પરિવર્તન આવી રહ્યા છે, જીવનશૈલીમાં બદલાવ આવી રહ્યા છે, તેના માટે દીકરીઓએ નાનપણથી શું કરવું પડશે? હવે નાનપણથી એટલે પહેલા તો બધાને કથક, ભરતનાટ્યમ ને એ બધું શીખવાડતા હતા, રાઈટ? તો એ શીખવો એ બહુ જ ખૂબ જ જરૂરી છે. પણ અત્યારે જેટલી બી દીકરીઓ હોય એને આજે મારા મા બાપને, અમે બંને દીકરીઓ છે તો અમને લોકોને બી એટલા રફ એન્ડ ટફ બનાવે છે. રફ એન્ડ ટફ મીન્સ વોટ? જે તમારા દુનિયામાં આવે છે એનો તમે સામનો કરી શકો, રાઈટ? તમે એને ભરતનાટ્યમ શીખવાડો, બધું જ શીખવાડો, પણ સાથે સાથે એની એનું ડેવલપમેન્ટ કરો. અત્યારે સમર કેમ્પ્સ ને એવું બધું થાય છે, સાથે સાથે એને સેલ્ફ ડિફેન્સની તો ખાસ ટ્રેનિંગ આપો, કેમ કે અત્યારે જે રીતે દુનિયા જઈ રહી છે એ રીતે સેલ્ફ ડિફેન્સ જો આવડતું હોય, પોતાનો ડિફેન્સ કરતા નહીં આવડતું હોય તો જે છે દુનિયા અત્યારે જે રેપ, હા, આપણી સરકારની માધ્યમથી ઘણા સુધારા આવ્યા છે. આપણે 12 વર્ષ સુધીના જે બી દીકરીનો રેપ થાય છે તો એ લોકોને જે હેંગ ટેલ ડેથની સજા આપવામાં આવે છે, થેન્ક્સ ટુ ગવર્મેન્ટ સુધારા આવ્યા છે. સુકન્યા સમૃદ્ધિ યોજના છે કે નાની બાળકી હોય ત્યારથી એ લોકોના એકાઉન્ટમાં, ખાતામાં પૈસા જમા કરાય જેથી એ મોટી થાય તો એને ભણતરમાં યુઝ થાય. એટલે ઘણા બધા એવા સુધારા છે. પણ ખાસ હું એ જ કહીશ આપના માધ્યમથી કે તમને એને ઓવરઓલ બધું જ આવડવું જોઈએ. એવું નહીં કે આ તું દીકરી છે તો તું આ કામ નહીં કરી શકે, તું આમાં દુનિયાદારીને નહીં ફેસ કરી શકે. નહીં, એને દુનિયાદારીને ફેસ કરાવો, સાથે સાથે એને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપો અને એ લોકોને પેમ્પર કરો. યસ, તમે એને ક્રિસ્ટલની જેમ કોટનની અંદર પ્રોટેક્ટ કરીને રાખો, પણ પ્રોટેક્ટ બી કરો, એને દુનિયા શું છે સમજાવો, બતાવો, તો જ એ લોકો જે છે આગળ જઈ અને પોતાનું ફ્યુચર બનાવી શકશે, એને એક સ્ટ્રોંગ લેડી બની શકશે. સાથે સાથે એમ્પથી અને સિમ્પથી બી એ લોકોને શીખવાડવી પડશે, કેમ કે જો સ્ટ્રોંગ બને છે લેડી તો એમાં એમ્પથી નથી હોતી. નહીં, એમ્પથી, સિમ્પથી સાથે સાથે સ્ટ્રોંગનેસ જરૂરી છે. જી જી. ડોક્ટર ચંદા, જે આજે ખાસ રાજ્ય સરકાર દ્વારા જે આયોજન કરાયું છે વિધાનસભા ગૃહ ખાતે, જે જે દીકરીઓ છે કે જે સંચાલન કરશે, ધારાસભ્ય MLSની જેમ તે ગૃહનું સંચાલન કરશે, રાજ્ય સરકારનો આ અભિગમ કેવો સંદેશ આપશે સમગ્ર રાજ્યમાં તમામ દીકરીઓને, દીકરીઓના મા બાપને? આ એક મોટો સંદેશ આપશે અને દરેક મા બાપ એક પ્રાઉડ લેશે જ્યારે એની દીકરી વિધાનસભાને સંબોધિત સંચાલિત કરી રહી હશે, ત્યારે એ લોકોને પ્રાઉડ ફીલ થશે કે મારી દીકરી આજે આ વિધાનસભાને સંબોધન કરી રહી છે. એટલે એક દરેક મા બાપ માટે પ્રાઉડ ફીલ થશે. એટલે બહુ જ મોટો અને સરસ નિર્ણય સરકારે આ લીધો છે, અને સરકાર હવે પછી જ્યારે પગલા લેવાની છે જ્ઞાન આધારિત જ લેવાની છે. જ્ઞાન એટલે કે ગરીબી, યુવા, અન્નદાતા, કિસાન અને નારી શક્તિ, આ ચાર બેઝ પર સરકાર કામ કરવાની છે. એટલે નારી શક્તિનું મહત્વ કાયમ સરકારે આપ્યું જ છે અને હજી વધુ આપવાની જ છે. એટલે આ એક મોટો નિર્ણય સરકારનો છે અને એના માટે દરેક નારીને, અને જ્યારે એક નારી વિધાનસભામાં હોય ત્યારે દરેક બીજી નારીને પણ પ્રાઉડ ફીલ થાય અને સપનું પણ જોવે કે આજે એ છે તો કાલે હું હોઈશ. એટલે એક નારીને સપનું આપવાનું કામ સરકારે કર્યું છે. જી ઉષાજી, શિક્ષણને લઈને અને અન્ય બાબતોને લઈને અત્યારે દીકરીઓ ઘણી બધી આગળ છે, તમામ ક્ષેત્રમાં આગળ દેખાઈ રહી છે. આપના મતે કયા કયા હજી પણ સવાલો છે દીકરીઓ માટેના, ગુજરાતમાં તો વાત કરીએ પરંતુ દેશમાં તો વાત કરીએ, તેમાંથી બહાર આવવાનું છે અને સરકારે એ કામ કરવું પડશે, સમય જતાં વધુ ને વધુ તે જાગૃતતા લાવવી પડશે, એવા કયા પ્રશ્નો છે કે જે આપ કહેવા માંગશો? મારી ગઝલનો એક શેર છે,
કે ખીણ ગુફા ઓરડે વર્ષો રડ્યા, ખીણ ગુફા ઓરડે વર્ષો રડ્યા, લો હવે આવી ઊભા આ ટોચ પર. આવું કહેવાનું મન થાય એટલો વિકાસ જરૂર થયો છે. મહિલા સ્ત્રી સશક્તિકરણ એને માટે સરકારે જે કાયદાઓ કર્યા અને જે શિક્ષણ આગળ આવ્યું એને કારણે છે એ કેટલાક સુનિતા વિલિયમ્સ થી માંડીને અનેક દાખલા છે. આ દાખલાઓ છે, બહુ ભારપૂર્વક કહેવું છે કે આ જે દાખલાઓ છે એ નમૂનારૂપ દાખલાઓ જરૂર છે, પણ એ વ્યાપક દાખલાઓ છે એવું કહી શકાશે નહીં. હજુ આજે પણ તમે નાના સેન્ટરમાં જાઓ, ગામડાઓમાં જાઓ અને શહેરમાં પણ અતિ સમૃદ્ધ પરિવારની અંદર પણ એક્સ્ટ્રીમ બે છેડાની સ્થિતિ જોવા મળશે. એક બાજુ અતિ રૂઢિચુસ્તતા છે તો બીજી બાજુ છે અતિ સ્વચ્છંદતા ક્યાંક આવી ગઈ હોય એવું પણ છે. એટલે અને ખાસ કરીને સ્ત્રી તો માતૃ સ્વરૂપા છે, એ પોતાનું માનવ જાતિ હોય કે પ્રકૃતિ હોય કોઈ પણ હોય એને માટેની એની સંવેદનશીલતા. એટલે મને એવું કહેવાનું મન થાય કે ડિગ્રી, વ્યવસાય, સ્વરક્ષણની તાલીમ, કળાની તાલીમ આ બધું જ એની પાસે હોય, પણ એક ઉમદા માનવી તરીકે અને ઉમદા નાગરિક તરીકે રાષ્ટ્ર માટેની ફરજો એ જ્યાં સુધી સમજે નહીં અને જ્યાં સુધી એની સમજનો વિકાસ પૂરેપૂરો ન થાય ત્યાં આદર્શ માતૃત્વ પ્રાપ્ત કરી શકે નહીં. એટલે મને એવું લાગે છે કે બાલિકાઓને જેમ વિવિધ પ્રકારની તાલીમ અપાય એના વિકાસ માટે, એની સાથે સાથે ઉત્તમ પ્રેરક વાચન એની પણ એને ટેવ પડવી જોઈએ, એની આસપાસ એવો માહોલ રચાવવો જોઈએ. બીજું, સ્વરક્ષણ વાત હમણાં જે ઉલ્લેખ થયો બહુ જ સાચું છે. દિવસે દિવસે ટેકનોલોજી જેટલી આગળ વધે છે, એની સુવિધા જેટલી મળે છે, એની સાથે સાથે અત્યાચાર, લૂંટ, આ ક્રૂરતા એના દાખલાઓ પણ વધી રહ્યા છે. એ છે કે સ્વરક્ષણને માટે એ માનસિક રીતે અને શારીરિક રીતે બંને રીતે સશક્ત બને એનું કામ હજુ કરવાને માટે ઘણી બધી જવાબદારી સમાજને માથે ઊભી છે, એના ઉપર ધ્યાન આપવું. પાસેથી લેવું છે સરકારની જે યોજનાઓ છે ખાસ દીકરીઓ માટેની તે લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયાસ કરીએ જેમને ખ્યાલ નથી તેમને પણ. ડૉક્ટર ચંદા અને રૂચિકાજી આપના બંને પાસેથી 20-20 સેકન્ડમાં જલ્દીથી કઈ કઈ યોજનાઓ છે, કયા કયા કાર્ય છે સરકાર કરી રહી છે અને તે લોકોને જાણવા જોઈએ. ચંદાજી આપનાથી શરૂઆત કરીએ. જન્મથી લઈને મરણ સુધીની તમામ દીકરીઓ માટેની યોજના સરકારે આપી છે. કેજીથી લઈને પીજી સુધીનું શિક્ષણ દીકરીઓને અત્યારે સરકાર ફ્રી આપી રહી છે. સરકાર દીકરીઓને અત્યારે સુકન્યા સમૃદ્ધિ યોજના હોય, કુંવરબાઈનું મામેરું હોય કે દીકરીની શિક્ષણ માટેની કે અને મેડિકલમાં ફીસ પણ દીકરીઓને માફી છે, એટલે દીકરી ડોક્ટર પણ બની શકે છે સરકારના માધ્યમથી. એક સપનું નથી રહ્યું એમાં પણ સરકાર મદદ કરી, તેમની હેલ્થ માટે પણ સરકારે અત્યારે યોજનાઓ કાઢી છે. તો આ બધી જ યોજનાઓ દરેક લોકોને લાભ લેવા માટે હું વિનંતી કરું છું. જી હવે એકોર્ડિંગ ટુ કહું તો એ છે ઇક્વલિટી બિફોર લો, રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન, રાઇટ ટુ સ્પીચ અને રાઇટ ટુ એજ્યુકેશન. જો ક્યાંય ભી તમને રોકવામાં આવે, રાઇટ ટુ એજ્યુકેશન, જેમ ચંદા મેમે વાત કરી, ઉષા મેમે વાત કરી કે ભણવાથી લઈને સુકન્યા સમૃદ્ધિ યોજનાથી લઈને ખાલી તમારે ત્યાં સુધી પહોંચવાનું છે, બાકી તમારા માટે બધા લીગલ રાઇટ્સ ભી ખુલ્લા છે. અને સરકાર ભી એટલી ખૂબ જ સારી છે કે અત્યારે જે વિમેન એમ્પાવરમેન્ટમાં ખૂબ જ માની રહી છે. તો આ બધી વસ્તુ જે છે એ અત્યારે હું ચાઇલ્ડ ડે બધાના માતા પિતાને કહીશ કે મહેરબાની કરીને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવો અને બેટીને વધાવો અને બેટી બચાવો. કેમ કે બેટી આવશે, દીકરો આવશે તો બધા સ્વીટ્સ બાંટશે, દીકરી આવે તો દીકરી તો કેટલા કુળને ઉજાગર કરે છે, તો એમાં જ ખાસ સ્વીટ્સ બાંટવી જોઈએ. ઉષાજી આપ એક સારા કવિયત્રી પણ છો, એટલે દીકરી માટે ખાસ આપની કોઈ રચના આપ દર્શક મિત્રોને જણાવવા માંગતા હોય. દીકરી છે એ ઘરનું અજવાળું છે, દીકરી છે એ ઘરની રણઝણતી ઝાંઝરી છે, દીકરી છે એ ઉગતો સૂરજ છે અને દીકરી છે એ સુખ છે. દીકરીને આવકારો, દીકરીને વધાવો, દીકરીના સુખે સુખી થઈશું તો સાચા અર્થમાં ઘર એ સ્વર્ગ બની જશે. સૌને ખૂબ ખૂબ આભાર સાથે નમસ્કાર. રૂચિકાજી અને ડૉક્ટર ચંદા ત્રણેયનો ખૂબ ખૂબ આભાર, આ ખાસ દિવસ પર ખાસ ચર્ચામાં આપ સહભાગી થયા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.
તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં અત્યારે આપણે ચર્ચા કરી બાલિકા દિવસ પર, અને જેને લઈને કયા કયા સવાલ હજી પણ ઉદ્ભવી રહ્યા છે, અને આ દિવસ આપણે ઉજવણી કરવી પડી રહી છે લોકો સુધી જાગૃતતા ફેલાવવા માટે, અને આ જાગૃતતા ફેલાવવાના ઘણા બધા પ્રશ્નો પણ છે, તે હલ થાય તેના જે ઉપાયો છે તે મળે, અને લોકો સુધી જેટલી પણ જે સમસ્યાઓ અત્યારે છે, સ્ત્રી ભ્રૂણ હત્યાને લઈને આપણે વાત કરી, શિક્ષણને લઈને વાત કરી, અસમાનતાની આપણે ચર્ચા કરી, આ તમામ પ્રશ્નો ક્યાંક ને ક્યાંક જે પ્રકારે આવનારા સમયમાં આપણને જોવા ન મળે તે પ્રકારના પ્રયાસો છે, અને રાજ્ય સરકાર દ્વારા પણ જે દીકરીઓ અંગેની અનેક યોજનાઓ છે, કાયદાઓ એટલા બધા છે, અધિકારો જે દીકરીઓને મળ્યા છે તે અંગે પણ જાગૃતતા ચોક્કસથી ખૂબ જ જરૂરી છે, અને તે જ અંગે આપણે ચર્ચા કરી. તો અત્યારે હોટ ટોપિકમાં બસ આટલું જ, ફરી મળીશું નવા મુદ્દા સાથે, ત્યાં સુધી રજા આપશો, જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.